ચાલો બાળકો, આજે આપણે કઈ વિષય ભણવાનું છે? હિન્દી, અભિનવ હિન્દી પ્રવેશિકા. તો બધા હિન્દીની ચોપડી કાઢી છે, સરસ. ચાલો, એમાં છે પેજ નંબર 54. પેજ નંબર 54 કાઢ્યું છે બધાએ, સરસ. ચાલો, એમાં છે ખાલી જગ્યા મેં ઉચિત અક્ષર લિખકર શબ્દ પૂરા કરો, એટલે કે ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને શબ્દ પૂરો કરો. આપણને આ ખાલી જગ્યા આપી છે, આમાં તમારે બધા ચોપડીમાં હશે, એક એક અક્ષર નથી લખેલો, તે આપણે લખીએ અને આખો શબ્દ પૂર્ણ કરવાનો છે. જો હું તમને પહેલાં બતાવું, આ શું છે? ગ્લાસ છે. તો ગ્લાસને હિન્દીમાં શું કહેવાય? ગિલાસ કહેવાય. તો આમાં સ નથી આપેલો ને, તમે એ લખ્યો છે સ, તો શું થઈ ગયું? ગિલાસ. ગિલાસ એટલે ગ્લાસ, પાણીનો ગ્લાસ હોય ને તે, નહીં લખવાનું સ. પછી છે સૈનિકનું ચિત્ર છે, અને અમે વચ્ચે ની નથી આપ્યો, તો મેં લખ્યું છે ની. તો શું બની ગયું? સૈનિક. સૈનિક એટલે સિપાઈ. પછી છે ઘોડા. ઘોડાનું ચિત્ર બનેલું છે ને, આપેલું છે આપણને, તો આમાં આપણને ડા નથી આપ્યો, તો એ મેં લખ્યો ડા. તો બની ગયું ઘોડા. ઘોડા એટલે ઘોડો. ઘોડા એટલે ઘોડો. પછી છે ઊનનું ચિત્ર છે, આ છે ઊન છે, તો અહીંયા આપણને ન નથી આપ્યો, તે મેં લખ્યો છે ન, એટલે શું બની ગયું? ઊન. ઊન એટલે ઊન જ. આપણે ઠંડીમાં હોય, ઊનના ગરમ કપડાં પહેરીએ છીએ, તે આ ઊનમાંથી બને છે. પછી છે નીચે ઈમલી. ઈમલી એટલે આંબલી. ખાટી ખાટી આંબલી તમને ભાવે છે ને, કાતરાની, આ ઈમલી. હિન્દીમાં શું કહેવાય? ઈમલી. તો અહીં મ આવશે, તો મેં લખ્યું વચ્ચે મ, ઈમલી. ઈમલી એટલે આંબલી. પછી છે તરાજુ. તરાજુની ગુજરાતીમાં શું કહેવાય? ત્રાજવું. આપણે ત્રાજવું કહીએ છીએ ને, તો આ છે ત્રાજવું, એને હિન્દીમાં તરાજુ કહેવાય. ત નથી આપ્યું, તો આપણે લખ્યું ત, તો તરાજુ. તરાજુ એટલે ત્રાજવું. તરાજુ એટલે ત્રાજવું. પછી છે ઘડી. ઘડી એટલે ઘડિયાળ. તો આપણને ઘ નથી આપ્યો, મેં ઘ લખ્યો છે, તો બની ગયું ઘડી. ઘડી એટલે ઘડિયાળ. હિન્દીમાં ઘડી કહેવાય, ગુજરાતીમાં ઘડિયાળ કહેવાય. પછી છે સૂરજ. આ સૂર્યનારાયણનું ચિત્ર છે ને, સૂરજનું ચિત્ર છે, તો અહીંયા સુ નથી આપ્યો, ત્યાં મેં લખ્યું છે સુ. તો સૂરજ શબ્દ બની ગયો સૂરજ. પછી છે આ કલમ. જો મ નથી આપ્યો ને, મેં લખ્યો છે મ, એટલે કલમ. કલમ એટલે પેન. કલમ એટલે પેન. પછી છે ઝંડા. તો આ ઝંડાનું ચિત્ર છે, તો અહીં ડા નથી આપ્યો, એ મેં ડા લખ્યો છે ઝંડા. તો આને ઝંડો કહેવાય, ધ્વજ કહેવાય. ઝંડો એટલે ધ્વજ, રાષ્ટ્રધ્વજ આપ્યો છે. પછી છે નૌકા. નૌકા એટલે હોડી. હિન્દીમાં નૌકા કહેવાય, ગુજરાતીમાં એને હોડી કહેવાય. આપણને એ નવ નથી આપ્યું, ફક્ત કા આપ્યો છે ને, તો મેં લખ્યું છે નવ, એટલે નૌકા. નૌકા એટલે હોડી. પછી છે છત્રી. તો અહીં રી નથી આપ્યો, તો મેં લખ્યો રી. તો આ છે છત્રી. છત્રી એટલે છત્રીનું ચિત્ર આપણને આપેલું જ છે. પછી છે ચૂહા. ચૂહા એટલે ઉંદર. અહીંયા ચૂ નથી આપ્યું ને, તો મેં લખ્યું છે ચૂ. ચૂહા. ચૂહા એટલે ઉંદર. ઉંદરને શું કહેવાય? ચૂહા કહેવાય. પછી છે અજગર. આ છે અજગરનું ચિત્ર, તો અહીંયા આપણને જ નથી આપ્યો, તો મેં લખ્યું કે અજગર. શું બની ગયું? અજગર. અજગરને તો અજગર જ કહેવાય, તમને ખબર હશે. પછી છે કબૂતર. તો આને બહુ નથી આપ્યું ને, તો પણ લખવાનું કબૂતર. તો આ કબૂતરનું ચિત્ર છે, કબૂતર એટલે કબૂતર. પછી છે તરબૂજ. તો તરબૂજ એટલે તરબૂજ. આપણે તરબૂજ કહીએ છીએ ને ગુજરાતીમાં, એને બુ જ બોલાય, તરબૂજ. વચ્ચે બુ નથી આપ્યું, તે મેં લખ્યું છે તરબૂજ. પછી છે બંદર. બંદર એટલે વાંદરો. આ પહેલો અક્ષર નથી આપ્યો, તે આપણે લખ્યો બ, અને માથે ટપકું પણ કર્યું છે, એટલે અડધો ન વંચાય, બંદર. તો બંદર એટલે વાંદરો. પછી છે ઓખલી. ઓખલી એટલે ખાણી દસ્તો. આપણે આમાં ખાંડીએ છીએ ને, તમારી મમ્મી ખાંડે છે ને બધું, મરચાં, શેંગ ને આદુ ધાણા મરચાં બધું ખાંડે,
એને શું કહેવાય? ઓખલી કહેવાય. હિન્દીમાં ઓખલી કહેવાય, ગુજરાતીમાં એને ખાયણી કહેવાય. ખાયણી અને આ દસ્તો, આને ખાયણી કહેવાય, આને દસ્તો કહેવાય. ખાયણી દસ્તો એને ઓખલી કહેવાય. પછી છે અંગૂર. અંગૂર એટલે દ્રાક્ષ. એ તો તમે અત્યારે ખાતા જ હશો, ખાવ છો ને બધા બહુ સરસ મીઠી મીઠી દ્રાક્ષ. એને હિન્દીમાં કહેવાય અંગૂર. તો આગળ અ નથી આપ્યો, તો આપણે આગળ અ લખી અને શબ્દ પૂર્ણ કરવાનો છે. અંગૂર. પછી છે ઉલ્લુ. ઉલ્લુ એટલે ઘુવડ. આ ઘુવડનું ચિત્ર છે, એમાં આગળ ઉ નથી આપ્યું, તો આને કહેવાય ઉલ્લુ. ઉલ્લુ એટલે ઘુવડ. તો આવી રીતે આપણે આખું પેજ લખ્યું છે. એવી રીતે તમારે પણ ચોપડીમાં ઘરેથી વ્યવસ્થિત પૂર્ણ કરવાનું છે. વચ્ચે જ્યાં જ્યાં આપણને અક્ષર બાકી હોય એ અક્ષર મૂકવાનો અને શબ્દ પૂર્ણ કરવાનો છે. તો હવે આમાં ચોપડીમાં પૂર્ણ કરવાનું અને ઘરકામની નોટમાં પણ આ પેજ નંબર 54 તમારે સારા અક્ષરે લખવાનું છે. લખશો ને બધા સારા અક્ષરે? સરસ. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું.